ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તરફથી અધિક કલેક્ટર હિમાંશુ પરીખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગાઈડ મિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવન કવન અંગેનું તસવીરી પ્રદર્શન પણ તેઓએ રસપૂર્વક નિહાળ્યું હતું. સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિદ્યાચલ અને સાતપુડાની ગિરિમારાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો. મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઊંચાઈએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેઓએ કરી હતી. આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાઓ સહિતની જરૂરી વિગતો પૂર્વ રાષ્ટ્રપતિને પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ભાવવંદના કરી હતી. મુલાકાત દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે અત્રે પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં મુંબઈથી આવેલા વયોવૃદ્ધ પ્રવાસી કે એન મહેરા સાથે ચર્ચા કરી તેમની ક્ષેમ કુશળતાના ખબર અંતર પૂછ્યા હતા. વાર્તાલાપ બાદ મહેરા ભાવુક થયા હતા અને તેઓ જણાવ્યું હતું કે અમને આશા ન હતી કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીશું અને પૂર્વ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થશે. આજે અમારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો પ્રવાસ સફળ થયો છે અને માનનીય કોવિંદ સાહેબની સાદાઈથી અમે પરિવારજનો અત્યંત પ્રભાવિત થયા છીએ. ત્યારબાદ વ્યૂઇંગ ગેલેરીમાં કેનેડાથી આવેલ 7 વર્ષીય બાળકી જંકાર પંડ્યા સાથે સંવાદ કરતા પૂર્વ રાષ્ટ્રપતિએ બાળ સહજ સ્વભાવને પારખીને યુ આર લુકિંગ સો ગોરીઝ કહી ચશ્મા પહેરી લેવા આગ્રહ કરી તારીઓથી ઉત્સાહ વધાર્યો હતો. તો આ તરફ ડીસા આદર્શ નિવાસી શાળાના બાળકો અને પ્રવાસીઓ પણ પૂર્વ રાષ્ટ્રપતિની સાદગી જોઈને તેમની તરફ સંવાદ માટે ઉત્સુક બની આકર્ષાયા હતા, જેથી કોવિંદે પ્રોટોકોલ તોડીને બાળકોને રૂબરૂ મળવા ગયા હતા અને તેમની સાથે તસવીર પણ ખેંચી હતી. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.